સુરેન્દ્રનગરમાં આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ગરીબ કલ્યાણ સંમેલન યોજવામાં આવ્યું. સુરેન્દ્રનગરમાં આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત સુરેન્દ્રનગર ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરાના અધ્યક્ષસ્થાને ગરીબ કલ્યાણ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનનું આયોજન છેવાડાના દરેક માનવી સુધી પ્રાથમિક જરૂરિયાતો સંતોષાય તેને સુનિશ્ચિત કરવા સરકારે અનેક યોજનાઓ બનાવી છે તેની માહિતી કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરા દ્વારા આપવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લાના પ્રભારી દેવાભાઈ માલમ સહિતના મહાનુભાવોની આ પ્રસંગે વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ હિમાચલ પ્રદેશના શિમલા ખાતેથી દેશભરના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ યોજ્યો હતો, જેનો લાભ ઉપસ્થિત લોકોએ લીધો હતો. ત્યારે આ કાર્યક્રમના માધ્યમથી જિલ્લાના 3500થી વધુ લોકોએ ઓનલાઈન ભાગ લઈને સહભાગી થયા હતા. તેમજ આ કાર્યક્રમમાં વિવિધ યોજનાઓના લાભાર્થીઓને એવોર્ડ, ચેક તેમજ પ્રમાણપત્ર અને નિમણૂકપત્ર પણ વિતરણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સ્વાતંત્ર્ય સેનાના પરિવારજનોની ઉપસ્થિતિમાં મહાનુભાવોના હસ્તે સન્માનિત પણ કરવામાં આવ્યા હતા, તેમજ વિવિધ યોજનાઓના લાભાર્થીઓને એવોર્ડ, ચેક, પ્રમાણપત્ર અને નિમણૂકપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ અગાઉ કાર્યક્રમની શરૂઆતમાં સ્વાગત પ્રવચન જિલ્લા કલેક્ટર દ્વારા કરીને વિગતવાર માહિતી પણ આપવામાં આવી હતી. આ પ્રસંગે વઢવાણના ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડ, પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશી તેમજ અગ્રણી જગદીશભાઈ મકવાણા સહિતનાઓએ પ્રાસંગિક ઉદબોધન પણ કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ બબ્બુબેન પાંચાણી તેમજ દિલીપભાઈ પટેલ તેમજ અધિક નિવાસી કલેક્ટર એનડી ઝાલા સહિતના વરિષ્ઠ અધિકારીઓ અને લાભાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.